तुमने चाकू? मारी पासे तारी तारी आपे ली लक्ष्मी मां नी मूर्ति हती तो हूँ बची गयो। भीमा भाई है मने मने चाकू मारियो खरो पण मारो घा माता जी है झीलियो छे। कम्मा देवी मां कम्मा मने ऑफिस में एक काम हतो तो हूँ ऑफिस जाई रहो तो मने थयो के हूँ आ मूर्ति पण लेतो जाऊं मने तुमने तुमने साचे कई नथी थयो ने तुम ठीक छो ने? हाँ बेटा हूँ ठीक छो। जारू चलो हवे अपने घरे जाइए। चलो शो तो अंकल तने तने साचे चप्पू नथी वागी रे दिकरा ना मॉम अने चमत्कार कहो श्री लक्ष्मी नी समय सूचक था। श्री लक्ष्मी ए मने बोलावे अने एनो अवाज सांभळीने हूँ फर्यो अने चाकू नो घा आ मूर्ति पर। शोधन 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 दियोर तने शोधन शो थयो दियोर शो थयो तने? पापा मामाए शोधन अंकल पर चाकू थी हुमलो कर्यो। शो नहीं अब भाई ये शोधन तने कहीं थायू नहीं ने दियोर? हाँ ना जीवी अब भीमा भाई तो भीमा भाई ने शू करो दियोर अतरना ने अतरना इमनो जीव काढ़ी ले दियोर। हूँ नहीं जिगला મને ખબર જ હતી આ ભીમાભાઈ અહીં આયા ત્યારથી ખબર હતી કે આવા કોઈ કારસ્તાન કરશે જ। હમણાં ને હમણાં ભરતપુર જાઉં છું અને એમનો વરઘોડો કાઢું છું દિયોર। તું કઈ નહીં કરે જીગલા। અરે પણ યાર તું શોધન સાચું કે છે જીગલા અત્યારે આપણે કોઈ પગલા લેવાની જરૂર નથી। મને તો થાય છે કે આપણે આખો કેસ પોલીસમાં સોંપી દઈએ। बेटा तू अत्यारे ना अत्यारे पुलिस में फोन कर। नहीं डैड आपने पुलिस फरियाद नहीं करवी। अरे बेटा एने तारी पर जीवलेण हुमलो करयो छे। नहीं डैड आपने पुलिस फरियाद नहीं करिए। शोधन मॉम डैड मानस जीवो पण छे ए श्रीलक्ष्मी ना मामा छे। पायल भाभी ना भाई छे। उनथी इच्छतो के ये मानस ना लीधे पायल भाभी जिगर के श्री लक्ष्मी ने कोई तकलीफ पड़े। सुधन भाई मारा मोटा भाई तमारो जीव लेवानो कारसो कर्यो अने तमे अशे भाभी ये मानसे जे कर्यो ए એ કર્યું મારી ચિંતામાં ની ચિંતામાં તમે તો મારા ઘરે દોડી આવ્યા ને બસ મોધન ભાઈ હવે હું પોલીસ ફરિયાદ કરીશ તો તમારે અને જીગરને પણ દોડવું પડશે અને શ્રી લક્ષ્મીને સ્ટ્રેસ પડશે। અચ્છે આજ પછી જો આવી કોઈ હરકત કરશે तो आपने इन्हें सबक सिखवाड़ बेटा आज मारो जीव बच्चो छे एनी निमित्त तो तू छे। मूर्ति पण तेज आपी हती अने भीमा भाई ने जोईने ते बूम मारी अने हूँ फर्यो। खबर नहीं शू था एटलीस्ट
પીઠ પર ઘા લઈને તો મારે ઘાયલ પણ નથી થવું. ખબર નહીં, મને એવું લાગે છે કે હું તને થેન્ક યુ કહીશ તો પણ ઓછું હશે. તારા લીધે મારો જીવ બચ્યો છે. ગોડ બ્લેસ યુ બેટા. તને ખબર છે, મારી માં તો મને વર્ષો પહેલા એકલો મૂકીને જતી રહી હતી. મારા ડેડ જો કઈ થઈ ગયું હોત તો. ના ભાઈ, ના. શોધન અંકલને હંમેશા સલામત રાખશે. આજે એવું લાગ્યું કે સાક્ષાત લક્ષ્મી આપણી સાથે છે. મામાએ જ્યારે પપ્પા પર હુમલો કર્યો ત્યારે તારે ભૂલથી હું પપ્પા ભૂલી ગઈ હતી. શું પપ્પાએ સાચે જ આ નહીં સાંભળ્યું હોય? અને જો એમને સાંભળ્યું હશે તો? માં, સારું થયું પપ્પાનો જીવ બચી ગયો. એવી માં એમને 100 વર્ષ ના કરે. પણ માં, આજે મારાથી એક ભૂલ થઈ ગઈ છે. મામા જ્યારે પપ્પાને ચાકુ મારવા જતા હતા ને ત્યારે મારાથી ભૂલથી પપ્પા બોલાઈ ગયો. મને ખબર છે મારે એમને પપ્પા નથી કહેવાનું. તારી છેલ્લી ઈચ્છા છે કે હું દીકરી થઈને બી એમને એમને પપ્પા ના કહું, એટલે હું એમને પપ્પા નથી કહેતી. પણ માં, મામાના હાથમાં ટાકું જોઈને હું બહુ ડરી ગઈ હતી. એટલે માં, શાસ્ત્રીજીએ પણ એવું કીધું કે હજુ આજે પપ્પાના માથે ઘાત છે. એ જેમ તારા લીધે સલામત રહેતા હતા એમ હવે મારા લીધે સલામત રહેશે. પણ માં, તું ચિંતા ના કરતી, હું એમને પપ્પા નહીં કહું. હું એમને ખબર બી નહીં પડવા દઉં કે હું જ એમની સગી દીકરી છું. એમના માટે કોઈ મુસીબત નહીં આવવા દઉં. એમના માટે જે બી મુસીબત હોય એ દેવી માં મને આલે. એમના આંખોમાં આંસુ ના આવવાના હોય તો હું હસતા મોડે બધું સહન કરી લઈશ. માં, તું સહન કરી લઈશ, તું ચિંતા ના કરતી. માં, હું એમને કોઈ દાડો પપ્પા નહીં કહું. માં, તો સારું છે પપ્પાએ મારી બૂમ સરખી રીતે સાંભળી નથી, નહીં તો ખબર નહીં આજે શું થઈ જતું.
લક્ષ્મી લક્ષ્મી એ સાચે જ મને પપ્પા કહીને બોલાવ્યો હતો કે કે મારી આ ભ્રમણા છે. અચાનક કેટલું બધું બની ગયું છે કે કઈ સમજાઈ નથી રહ્યું. લક્ષ્મી મને પપ્પા શા માટે કે મને કેમ એવું લાગી રહ્યું છે કે લક્ષ્મીએ મને પપ્પા કહીને બોલાવ્યો હતો. ખબર નથી પડતી કે લક્ષ્મીએ સાચે જ મને પપ્પા કહીને બોલાવ્યો હતો કે મારો ભ્રમ છે. કઈ ખબર નથી પડી રહી. શ્રીલક્ષ્મી બેટા, શ્રીલક્ષ્મી ધન અંકલ, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શ્રોધન અંકલ, પાપા તો આજે નોકરીએ થોડા વહેલા જ નીકળી ગયા. હા બેટા, હું તને મળવા આવ્યો છું. હા બોલો. હું ચા મૂકું, બાય સરસ ભાખરી બનાવી છે. ચા નાસ્તો નહીં બેટા, હું આવીશ તો જમવા આવીશ. હું તને પૂછવા માટે આવ્યો છું કે ગઈકાલે જે કઈ પણ બન્યું છે સાવ અચાનક જ બની ગયું. ખબર નહીં, મને એવું લાગ્યું કે ભીમાભાઈને જોઈને તે ચીસ પાડીને મને પપ્પા કહીને બોલાવ્યો હતો. હાસ તો મેં પપ્પા કીધું તું ને. તે મને પપ્પા કહ્યું? તમે બી દિયર દર વખતે જોરદાર લાવો છો. તમે મારા માથે હાથ મિલીને બેટા કો તો એનું કઈ નહીં. અને મેં તમને પપ્પા કીધું તો તમે રોવા જેવા થઈ ગયા. બેટા, અરે મન, તું દીકરી જેવી છે એટલે તને બેટા કહું છું. હા, હું દીકરી જેવી છું તો તમે બી મારા પપ્પા જેવા થયા ને. સાચું કહું ને તો મામાના હાથમાં ચાકુ જોઈને હું બહુ ડરી ગઈ હતી. મને ખબર જ નથી કે હું શું બોલી. મને યાદ જ નથી. મારે તમને બોલાવવા હતા, પછી મને યાદ આવ્યું કે ઓમ તમને પપ્પા કહે છે, તો હું પપ્પા બોલી. તમને ખોટું લાગ્યું બેટા? તું મને પપ્પા કહે છે, મને ખોટું નથી લાગતું. યાદ છે મેં તને કહ્યું હતું કે મને જીગલાની ઈર્ષ્યા એક જ વાતે થાય છે. ભગવાને તારા જેવી દીકરી એને આપી છે, મને નહીં. તને ખબર છે, જીગલો એક વાર પણ એવું બોલે ને, યાર શોધનિયા, હું તને મારી દીકરી આપું છું, તો એના બદલામાં હું આખા મહેતા ખાનદાનની મિલકત એને આપી દઉં. મારા બાપા એકવાર બી મને હા પાડે ને, તો બી હું એમને છોડીને કસી ના જઉં. તમારી આખી સંપત્તિ કરતા મારા બાપા થોડા મોંઘા છે. જીગલાની દીકરી છે તો જબરી છે. એટલે તો મારા બાપા મને જબરી કહે છે. એનીવે બેટા, લીધે મારો જીવ બચ્યો છે. હું સાચે જ શોધન અંકલ, મારા લીધે નહીં, લક્ષ્મી માના લીધે, એટલે કે મૂર્તિના લીધે. આંગળી ચિંધ્યાનું પુણ્ય હોય એમ મને રાટ પાડ્યાનું પુણ્ય મળશે. શોધન અંકલ, એક વાત કહું, તમે મામાને માફ કરીને બહુ સારું કર્યું. એ આમ તો બહુ ખરાબ માણસ છે, એની ના નહીં, પણ એ જેવા બી છે મારી બાના મોટા ભાઈ છે. ક્યારેક તો માફી જ સૌથી મોટી સજા હોય છે. પણ હવે તમે સહી સલામત છો ને, તો બસ ઓ થઈ ગયું. હા બેટા, પણ હા બેટા નહીં, હવે તમે મને એ કહો કે તમે ધરા કાકી જોડે લગ્ન ક્યારે કરશો? હવે કોઈ બહાના નહીં ચાલ્યા. હમણાં તો આખા મહેતા ખાનદાનની સંપત્તિ આપવા માટે તૈયાર હતા ને,
હું તો ખાલી તમને તારીખ માંગુ છું, તો તમે મને કહો કે ધરા કાકી જોડે લગ્ન ક્યારે કરશો? હું નહીં, તું કે ત્યારે ધરા કાકીને તારી કાકી બનાવી દઉં, બસ તું કે ત્યારે. હા તો ચાલો આજે ને આજે જ કરો કંકુના, તારા કામમાં મોડું શું કરવાનું? અત્યારે ને અત્યારે ભડિયા લગ્ન લેવડાવી દઈએ. અત્યારે ને અત્યારે નહીં બેટા, શુભ મુહૂર્ત જોઈ લે. કાલે હું બહાર ગામ જઈ રહ્યો છું. વર્ષો પહેલા શુદ્ધના માથે ઘાત, એ માત્ર ને માત્ર લક્ષ્મીના કારણે સલામત. એવી જ રીતે આજે પણ શુદ્ધના માથે મુસીબતો લખાયેલી છે, અને હવે માત્ર તારા લીધે શુદ્ધન સલામત છે. જો તું શુદ્ધનને સહી સલામત જોવા માંગતી હોય ને બેટા, તો એનો પડછાયો બનીને એની સાથે રહેજે. બારગામ કેમ? કેટલા દિવસ માટે? બિઝનેસ ટૂર છે બેટા, 15-20 દિવસની ટૂર છે. અલગ અલગ સિટીઝમાં મીટિંગ્સ છે, મુંબઈ, પુણે, કોલકાતા, કદાચ હું રાજસ્થાન પણ જઈ આવું. શુદ્ધન અંકલ, આટલા બધા દિવસ માટે અને બી આટલે દૂર? શાસ્ત્રીજીએ તો કીધું છે કે પપ્પાના માથે હજુ આજે એ ઘાત છે, અને એમની સલામતી માટે મારે એમની જોડે રહેવું પડે એમ છે. પણ જો જો પપ્પા એટલે દૂર જશે તો એમને કઈ થઈ તો નહીં જાય ને? ચાલ બેટા, હવે હું જાઉં છું. કાલે જવાનું છે, એની તૈયારીઓ કરવાની છે. ઠીક છે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ બી થઈ જાય, હું પપ્પાને બહારગામ નહીં જવા દઉં. ના, બિઝનેસ ટૂર પર જઈ રહ્યો છે અને તે મને કહ્યું પણ નહીં શોધન. આજે સવારે જ નક્કી કર્યું, મુંબઈ તો જવાનું છે, તો મને થયું કે બાકીના કામ મીટિંગ્સ પણ કરી લઉં. 15-20 દિવસની જ વાત છે. તું 15-20 દિવસ માટે જઈ રહ્યો છે? હા, મુંબઈ ઓફિસમાં આગ લાગી હતી તો ત્યાં જવું પડે એમ છે. સાથે સાથે બીજી પણ 2-3 જગ્યાએ જઈ આવું, આમ પૂરું થાય. તો તું એકલો જઈ રહ્યો છે? હા, મારી સાથે કોણ હોય? ઓફિસમાંથી કોઈ સાથે આવવાનું હોય તો હું? ના, હું એકલો જવાનું છું. મુંબઈ, પુણે, કોલકાતા, પાછા વળતા જયપુર. તો હું પણ આવું તારી સાથે? એટલે કે તને મીટિંગમાં હેલ્પ પણ થઈ જશે, આપણા લગ્નની થોડી શોપિંગ પણ કરી લઈશું, આપણે બંને થોડું ફરી પણ લઈશું. બહાને હું પણ થોડું બહાર જઈ શકીશ અને શોપિંગ પણ કરી લઈશ. શુદ્ધન બેટા, ધરા સાચું કહી રહી છે. તમે બંને જણા સાથે જાઓ તો શું થઈ ગયું? અરે પણ મોમ, શોધન, અરે મોમ સાચું કહે છે ને, અને આમ પણ ધરા આટલા વર્ષોથી આપણો બિઝનેસ સંભાળે છે, એટલે મને એમ છે કે મીટિંગ પણ કરતા આવજો ને શોપિંગ પણ કરતા, હને? ધરા બેટા, તૈયારી કર શોધન સાથે જવાની, અને હા સાંભળ, આવતી વખતે લગ્નની પૂરી શોપિંગ કરતા આવજો. જી મમ્મીજી, તમારા માટે શું લાવ? અમારા માટે ખુશીઓ, આખું ઘર ભરાઈ જાય ને એટલી બધી ખુશીઓ લેતી આવજો. શોપિંગ કરવાનું નહીં ભૂલતી. તમે બંને જણા ખુશ રહો અને સુખી રહો. મને ખબર છે શોધન, કે હું સાથે આવું છું એ તને નથી ગમી, પણ આવો મોકો હું હાથમાંથી જવા દઉં એટલી મૂર્ખ તો નથી. હવે તું જો, આ 15-20 દિવસમાં મેં તને લક્ષ્મી અને શ્રુતિ બંનેને ના ભૂલાવી દીધા ને, તો મારું નામ પણ ધરા નહીં.